તો આપ સૌનું આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પ્રશ્ન નંબર 1, બન બેસતા જોડકા જોડો, વિભાગ એ ગતકથના. ગતકતંગા જેમાં 70,000 ગામડા છે, વસનીય એમાં ડાંગ દરબાર, શ્રમિક, પાઇક, અમરદાસ, સંગ્રામસા, ખોરક જનજાતિ, પંજાબ, બલોચ, નાના કમરા વિભાજિત. પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દ કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન નંબર 1, એક સ્થાનેથી બીજા સ્થાને ભટકતી જાતિઓને ખાલી જગ્યા કહેવામાં આવે છે, વિચરતી કે વિમુખ જાતિ. પ્રશ્ન નંબર 2, અહમ લોકો દ્વારા રચવામાં આવેલી ઐતિહાસિક કૃતિઓ ખાલી જગ્યા હતી, બુરંજી. ત્રીજો, વરજારાઓનો સમૂહ ખાલી જગ્યા તરીકે ઓળખાતો, ટાંડા. પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રથમ, અકબરના મનસબદાર માનસિંહે જે જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો, ખોટું. બીજું, ગુજરાતમાં નટ બજારિયા કાંગસ્થિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ વસે છે, ખરું. ત્રીજું, ગોત લોકો ટોપનનું નિર્માણ કરી શકતા હતા, ખોટું. ચોથું, દક્ષિણ ભારતમાં વેતળ, કોગારા અને મારોવાર જાતિના લોકો વસતા હતા, ખરું. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પ્રથમ, વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે કયા પ્રકારનો વિનિમય થતો હતો? ઉત્તર, વિચરતી જાતિના પશુપાલકો સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણો અને અન્ય વસ્તુઓ ખરીદતા અને તેના બદલામાં તેઓ સ્થાયી ખેડૂતોને ઊન, ઘી વગેરે વસ્તુઓ આપતા હતા. આ રીતે વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે ચીજ વસ્તુઓનો નિર્માણ થતો હતો. પ્રશ્ન નંબર 2, જનજાતિઓમાં જોવા મળતો સામૂહિકતાનો સિદ્ધાંત સમજાવો. ઉત્તર, સામૂહિકતાનો સિદ્ધાંત સામૂહિક જીવન પર આધારિત છે. સમૂહમાં રહેવું, સમૂહમાં કામ કરવું અને ઉત્પાદનની સમૂહમાં વહેંચણી કરવી એ સામૂહિકતાના સિદ્ધાંતનું દર્શન છે. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા, એટલે કે તેઓ સમૂહમાં રહેતા હતા. જનજાતિના લોકોની જમીનની માલિકી સંયુક્ત હતી. એ જમીન પર તેઓ કામ કરીને જે પેદાશો ઉત્પન્ન કરતા હતા તેની વહેંચણી પોતાના બનાવેલા નિયમો મુજબ પરિવારોમાં કરી લેતા. આમ જનજાતિના લોકોનું જીવન સામૂહિકતાના સિદ્ધાંત પર આધારિત હતું. પ્રશ્ન નંબર 3, અહમ સમાજ સંસ્કૃતિ હતો, આવો શાના આધારે કહી શકાય? ઉત્તર, અહમ સમાજનો રાજા મંદિર, બ્રાહ્મણો, કવિઓ, વિદ્વાનો વગેરેને જમીનનું દાન આપતો હતો. બીજો, અહમ રાજાઓને હિન્દુ ધર્મ અપનાવતો હતો. ત્રીજો, તેઓ રાજ્યમાં નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતો હતા. ચોથું, તેમના સમયમાં સંસ્કૃતની મહત્ત્વની સાહિત્યિક રચનાઓનો અહોમ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો. પાંચમું, બુરાંચી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી. ઉપરોક્ત બાબતોના આધારે કહી શકાય કે અહોમ સમાજ સંસ્કૃત હતો.
બીજો, ગોટ લોકોનો ઐતિહાસિક અહોમ લોકોથી કેવી રીતે અલગ હતો? ઉત્તર, અહોમ લોકો 13મી સદીમાં મ્યાનમારથી આવીને અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસતા હતા. તેમણે ભૂઈ ભૂસ્વામી અને જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલીને નવા રાજ્યની સ્થાપના કરી હતી. 16મી સદીમાં તેમણે ઈસવીસન 1523 અને કોચ હાજો ઈસવીસન 1581 રાજ્યોને પોતાના રાજ્યમાં ભેરવી તેમજ આજુબાજુની જનજાતિઓ પર વિજય મેળવી વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. 17મી સદીમાં અહોમ લોકો દારૂ ઘોરો અને ટોપ બનાવતા હતા. ઈસવીસન 1662માં મીર ઝુલમાના નેતૃત્વ હેતરની મુઘલ સેના સામે બહાદુરીપૂર્વક લડતા હતા. અહોમ લોકો પરાજિત થયા હતા. આમ છતાં અહોમ પ્રજાના રાજ્ય વિસ્તાર પર મુઘલીઓનું પ્રસ્થાન પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. ગોંડ લોકો ભારતમાં ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેતા હતા. તે ભારતની જ પ્રાચીન જનજાતિઓ પૈકીની એક હતી. તેઓ સ્થળાંતરિત ખેતી એટલે કે ઝૂમ ખેતી કરતા હતા. તેઓ નાના નાના કુરોમાં વહેંચાયેલા હતા. વિશાળ ગોંડ જાતિના દરેક કુળનો એક રાજા હતો. અકબર નામામાં જણાવ્યું છે કે ગંધગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડા હતા. ગંધગાના પતન બાદ નિર્બળ બનેલા ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ પછી સામે ટકી શક્યું નહીં. આમ ગોંડ લોકોનો ઇતિહાસ અહોમ લોકોથી અલગ હતો. પ્રશ્ન નંબર 5, વણઝારા અર્થતંત્ર માટે કેવી રીતે મહત્વપૂર્ણ હતા? ઉત્તર, વણઝારા ભારતમાં વિચરતી જાતિઓમાં સૌથી અગત્યની જાતિ હતી. દિલ્હી સલ્તનતના સુલતાન અલાઉદ્દીન ખીમજી દિલ્હીમાં બજારો સુધી અનાજ અને અન્ય ચીજવસ્તુઓ લાવવા માટે વણઝારાઓનો ઉપયોગ કરતા. મુઘલ બાદશાહ જહાંગીરના સમયમાં વણઝારાઓ બરડોદ પર અનાજ લાદીને શહેરોમાં વેચવા જતા હતા. યુદ્ધ દરમિયાન વણઝારાઓ બરડોની પોર્ટ દ્વારા મુઘલ સૈનિકો માટે અનાજ અને અન્ય માલસામાન લાવતા હતા. પરંતુ વણઝારાઓ ભારતમાં અનેક ચીજવસ્તુઓ મધ્યમ શહેરોમાં લઈ જતા હતા અને તેમાં ત્યાંથી અનેક ચીજવસ્તુઓ ભારત લાવતા હતા. આમ તેઓ ભારત અને વિશ્વ વચ્ચે કડીરૂપ કામ કરતા હતા. ભારત આમ અનાજ અને જરૂરી ચીજવસ્તુઓ એક પ્રદેશથી બીજા પ્રદેશ સુધી લાવવા લઈ જવાનું કામ કરીને વણઝારાઓ અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ કામગીરી બજાવતા હતા. અસ્તુ, થેન્ક યુ ફોર વોચિંગ.